ધરમપુર ચોકડી પાસે ટેમ્પોમાં ટ્રાન્સફોર્મરની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. વલસાડ એલસીબી ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી દારૂ સહિત રૂપિયા 7 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરોને જાણે કે કાયદાનો ડર જ ના હોય તેમ દારૂનો વેપલો કરી રહ્યા છે, ત્યારે પોલીસ પણ આવા શખ્સોને ઝડપી પાડવા એક્શન મોડમાં છે. ત્યારે વલસાડ એલસીબીની ટીમે બાતમીના આધારે વિદેશી દારૂને 3,180 બોટલો સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. દારૂ અને વાહન મળી કુલ 7.10 લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ એલસીબીની ટીમને સંઘ પ્રદેશ દમણથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ગુજરાતમાં છુપી રીતે ટેમ્પો નંબર GJ07X2011માં વીજ કંપનીના ટ્રાન્સફોર્મરની આડમાં સુરત તરફ લઈ જઈ રહ્યા હોવાની બાતમી એલસીબીની ટીમને મળી હતી. જે બાતમીના આધારે વલસાડ એલસીબીની ટીમ ધરમપુર ચોકડી પાસે વોચ ગોઠવી હતી, જે દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા એલસીબીની ટીમે ટેમ્પોને અટકાવી ચેક કરતા ટેમ્પામાંથી એક વીજ કંપનીનું ડમી ટ્રાન્સફોર્મર મશીન મળી આવ્યું હતું. ટેમ્પામાં મૂકેલા ટ્રાન્સફોર્મર મશીનમાં ચેક કરતા એલસીબીની ટીમે દ્વારા ટેમ્પો અંદર મૂકવામાં આવેલ મશીનની તપાસ કરતા મશીનની અંદરથી બનાવેલા ટાંકામાંથી 3,180 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. એલસીબીની ટીમે 2 લાખ રૂપિયાનો દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી કુલ રૂપિયા 7.10 લાખના મુદ્દામાલ સાથે ટેમ્પો ચાલકને ઝડપી પાડ્યો હતો. ટેમ્પો ચાલકની અટક કરી સિટી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ખેરુ મિસ્ત્રી, ZSTV, વલસાડ.